નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું ધ્વની. દર્શક મિત્રો, જો વાત કરીએ તો બાળપણ એ જિંદગીનું યાદગાર સફર રહેતો હોય છે. ખાસ કરી અને બાળપણની જે યાદો રહેતી હોય છે એ જિંદગીના અંત સુધી માણસને યાદ રહેતી હોય છે. માની મમતા, પિતાનું સ્નેહ, સ્કૂલની એ યાદો, કહી શકાય કે એના સિવાય બાળપણ અધૂરું રહેતું હોય છે. પરંતુ કેટલાક બાળકો એવા રહેતા હોય છે કે જેમના માટે બાળપણ એ અભિશાપ રહેતું હોય છે. જે બાળપણની મજા માણવાની હોય એ તો એમને મળતી નથી, પરંતુ મજૂરી કરવા તરફ તેમને ધકેલી દેવામાં આવતા હોય છે. અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે આપણા સમાજની જે રીતની વ્યવસ્થા છે એમાં કેટલીક ખામીઓ રહી ગઈ છે. એના કારણે નાના બાળકો પણ બાળ મજૂરી કરતા આપણને જોવા મળે છે. સમયાંતરે એના પર ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે બાળ મજૂરી અટકાવવા માટે, અને એ સિવાય અલગ અલગ પ્રયત્ન થતા હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે પણ બાળ મજૂરીનો આંક જે છે દિવસે અને દિવસે વધી રહ્યો છે. આપ લોકોને એમ થશે કે આજે આ વાત શા માટે, આજે આ વાત એટલા માટે કારણ કે આજે વર્લ્ડ અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર છે. આવનારા સમયમાં બાળ મજૂરીનો આંક કેવી રીતના ઓછો કરી શકાય, બાળ મજૂરી તરફ જ્યારે બાળક ધકેલાય છે ત્યારે આવનારું એનું જે ભવિષ્ય રહેતું હોય છે એની પર કેટલી અસર પડતી હોય છે, અને પાયાથી કયા કયા ફેરફાર થવા જોઈએ તે તમામ બાબત પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા છે જાગૃતિ પંડ્યા, કે જેઓ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ કમિશનના ચેર પર્સન છે. જાગૃતિજી, આપનું અમારે સ્ટુડિયોમાં સ્વાગત છે. અને તેમની સાથે અમારી જોડે જોડાયા છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ રિફોર્મિસ્ટ છે. તો રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. રુઝાનજી, જો આપણે વાત કરીએ તો આજે વર્લ્ડ અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર છે. સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે આ બધા જે દિવસો મનાવવામાં આવતા હોય છે, અને ખાસ કરી અને બાળ મજૂરોની સંખ્યા ઓછી થાય એવો એક ઉદ્દેશ્ય રહેતો હોય છે, કેટલું કામનું અત્યારે લાગી રહ્યું છે, આની કેટલી અસર પડી રહી છે? જે આપણે દિવસો બનાવીએ છીએ એક એની પાછળ એક એ હોય છે, વિઝન હોય છે. વિઝન એ હોય છે કે આપણે લોકોને જાગૃતતા કરવી છે, અને જાગૃતતાથી કેવું છે કે ભાઈ આ એન્ટી ચાઇલ્ડ લેબર ખોટું છે, શું કામ ખોટું છે, અને જે રીતે આપણે અત્યારે ડિસ્કસ કરશો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર ની આપણે વાત કરીએ છીએ તો એના હરેક વર્ષ એક થીમ હોય છે. જાણે કે વુમેન્સ ડે ની થીમ હોય, આ વખતે બી બોર્ડ ફોર ચેન્જ થીમ હતી, એવી રીતે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર ની બી આ વખતે થીમ છે ઇન અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર ઇન કન્ફ્લિક્ટ એન્ડ ડિઝાસ્ટર કન્ટ્રીઝ. એટલે જે કન્ટ્રીઝમાં કન્ફ્લિક્ટ એટલે લેટ્સ સે ઇઝરાયલ, સીરિયા, અફઘાનિસ્તાન, મેક્સિકો, જે બધી કન્ફ્લિક્ટ થઈ રહી છે જે આપણે જોઈ રહ્યા છીએ, એમાં બાળકો કઈ રીતે પીસાઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. જાણે કે કન્ફ્લિક્ટ થાય તો એ લોકોની સ્કૂલો બંધ થઈ જાય, યા સ્કૂલો બોમ્બથી ઉડી જાય, એ લોકોને પોવર્ટી થઈ જાય, કારણ કે ગરીબી આવે, કારણ કે બીજું કોઈ એ ના હોય, શું કહેવાય, ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જાય, એટલે જે પોવર્ટી આવે એટલે એ લોકોને કંઈક નાના મોટા એમાં કામ કરવું પડે, ડેન્જરસ કામો કરવા પડે. એટલે આના અગેન્સ્ટમાં આ વખતની થીમ છે, એટલે એમાં લોકોને જાગૃતતા આવે. જયારે આપણે ચાઇલ્ડ લેબર ને આ દિવસોથી ફાયદો શું છે કે જયારે જે જાગૃતતા આવે છે તો ઓબ્વિયસલી આજે જેને આજે ડિસ્કસ કરીએ છીએ તો જે લોકો જોશે એ લોકોને ખબર પડશે કે શું શું પોઝિટિવ છે અને શું નેગેટિવ છે, એની પર શું કામ કરવું જોઈએ. એટલે આ ધીસ ઇઝ ધ હેતુ બિહાઇન્ડ ઇટ. જી જી જી. જાગૃતિજી, અહીંયા હું આપને પૂછવા માંગીશ, જે રીતે રુઝાનજીએ કહ્યું એ રીતે કે આ રીતના દિવસો મનાવવાથી લોકોમાં જાગૃતતા આવે છે, જે લોકો જોવે છે એ લોકો વિચારે છે. પરંતુ એવી જ એક વાત બાળ મજૂરીને અટકાવવા માટે, અને આપણે જોઈએ તો આપણા ત્યાં કાયદા છે, ચોક્કસ કાયદા છે, પરંતુ એનું અમલીકરણ નથી થતું, તો એ બાબતે આપ શું કહેવા માંગશો? જો આજે તમે ખાસ કરીને એક તો આજે જે ચાઇલ્ડ લેબર ડે છે એને ઉજવણીના આજે ઘણી જગ્યાએ ઘણા બધા એનજીઓઝ ને બધા જ એમાં પાર્ટિસિપેટ થતા હોય છે. તો પહેલું તો હું એટલું કહીશ કે તમે જેમ વાત કરી કે આ બાળ મજૂરીને અટકાવવા માટે કાયદાઓ તો ઘણા બધા છે, બરાબર, પણ એ કાયદાઓનું અમલીકરણ કરવામાં ક્યાંક ને ક્યાંક હજુ આપણને જે જોઈએ તેટલી સફળતા મળી નથી. અને જે આપણે દેશનું ભવિષ્ય ઈચ્છીએ છીએ એમાં હજુ આપણે ઘણું બધું કામ કરવાનું છે, સરકારે પણ કામ કરવાનું છે, અને સરકાર કામ કરી રહી છે. પણ એની સાથે સાથે હું એક વાત ચોક્કસ કહીશ કે સમાજની જાગૃતિ પણ લાવવી અને એમાં અવેરનેસ કઈ રીતે ક્રિએટ થાય એ પણ સાથે સાથે એટલું જ જરૂરી છે. તમે જુઓ તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે ભાઈ હમણાં આપણે જોયું કે સરકારે 2016 એક એમેન્ડમેન્ટ બનાવ્યો છે અને બાળ મજૂરી નાબૂદી અભિયાન આપણા અત્યારના મુખ્યમંત્રી શ્રી માન્ય વિજયભાઈ રૂપાણીએ સતત એક મહિના સુધી બાળ મજૂરી નાબૂદી અભિયાન ચાલુ કર્યું. અને કદાચ તમારા ધ્યાનમાં પણ આવ્યું હશે કે હમણાં જ આપણે લગભગ હળવદ ખાતે એક 20 બાળ મજૂરો હતા અને એની વાત અમારી પાસે પણ આવી હતી આયોગમાં પણ, અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં
કડક પગલા લીધા હતા. અને આ રીતે જ્યારે જ્યારે પણ જ્યારે આયોગ હવે એક લોકોને એક અવેરનેસ ક્રિએટ થઈ છે કે ભાઈ આયોગ પણ એવું એક અંગ છે કે જ્યાં બાળ મજૂરી, આરટીઈ અને જે જુવેનાઇલ જસ્ટિસ, સ્પોક્સો આ બધાની જ વાત મૂકવા માટેનું માધ્યમ એક ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ પણ એક છે કે જે લોકો પોતાની વાત મૂકી શકે છે. હવે રહી વાત આપ જે કહો છો બાળ મજૂરી નાબૂદી અભિયાન માટે, તો કાયદો તો છે જ, કાયદાનું અમલીકરણ જ્યારે જ્યારે પણ જાણમાં આવે છે, લોકો દ્વારા પણ જાણમાં આવે છે કે ભાઈ ઘણી જગ્યાએ એવું બને છે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં બાળ મજૂરો કામ કરતા હોય છે, આપ પણ જાણો છો કે હવે કાયદાનું સખત અમલીકરણ થઈ રહ્યું છે અને 14 વર્ષના બાળકો, 14 એટલે 14 વર્ષ સુધીના જે બાળકો છે, જો એ કોઈ પણ રીતે બાળ મજૂરી એમની પાસે કરાવવામાં આવે અને એના માટે જે જવાબદાર હોય એની સામે પગલા રૂપે ધારો કે 6 માસથી લઈ અને લગભગ હું માનું છું ત્યાં સુધી આપણે 2 વર્ષની જેલ સુધીના કાયદો પણ આપણે ઘડવામાં આવ્યો છે. 20,000 થી લઈને મિનિમમ 20,000 અને 50,000 દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને જ્યાં જ્યાં આ વાત સરકારને ધ્યાનમાં આવે છે ત્યાં ત્યાં જે પણ ધારો કે આયોગ પાસે વાત આવે તો અમારે કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે લેબર ડિપાર્ટમેન્ટ છે એને જાણકારી આપવાની હોય છે અને એના દ્વારા એની રેડ પાડવામાં આવતી હોય છે. અને જે તે બાળકો હોય એ ધારો કે બાળ મજૂરી કરતા બાળકો, અહીંયા હું આપને કહેવા માંગીશ કે ખાસ કરી અને જ્યાં મોટી સંખ્યામાં બાળ મજૂરો પાસેથી કામ લેવામાં આવતું હોય છે ત્યાં કામગીરી થતી હશે, પરંતુ આપણે અહીંયાથી જો બહાર નીકળીએ અને જો 4 રસ્તા પર કિટલી જોઈ લઈએ અથવા તો કરિયાણાની દુકાન જોઈ લઈએ ત્યાં છૂટાછવાયા એટલે કે એક એક જે બાળ મજૂરો રહેતા હોય છે અથવા તો તેમને રાખવામાં આવતા હોય છે ત્યાં કદાચ એટલી અસરકારક કામગીરી નથી થતી. આપે તો કદાચ જાણે કેટલી ની વાત કરી પણ હું તો કહું કે શરૂઆત આપણા ઘરથી થવી જોઈએ, કારણ કે આપણે જોઈએ છીએ કે આજે પણ ઘણીવાર આપણા ઘરોમાં સામાન્ય દરેક ઘરમાં ઘણીવાર એવું બનતું હોય છે કે કદાચ જાણકારી પણ ન હોય, અજાણતા પણ એ વસ્તુ બનતી હોય કે ઘરકામમાં પણ ઘણીવાર બાળ મજૂરો કામ કરતા હોય છે. તો કદાચ એ કામ છે સમાજની જાગૃતિ, એનજીઓ આ બધાનું એક જોઈન્ટ એક કામ આવે છે કે ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે ખાસ કરી અને જે પણ વ્યક્તિ બાળ મજૂરને કામ પર રાખતું હોય છે એની એક બેનિફિટ એ રહેતો હોય છે કે વેતન જે ચૂકવવું પડતું હોય છે એની રકમ ઓછી રહેતી હોય છે અને સામે બાળ મજૂરો જે રહેતા હોય છે એની એક ગરજ રહેતી હોય છે, એટલે અહીંયા બંને બાજુ લાભની વાત જોવામાં આવતી હોય છે અને પરિણામે આ થતું હોય છે. પરંતુ અહીંયા સરકારની કામગીરી સ્ટ્રોંગ હોવી જોઈએ, સમાજ પાસેથી એક્સપેક્ટેશન રાખી શકાય પણ સરકારે શું કરવું જોઈએ? જી જી રુઝાન જી, સી આઈ મીન તમને કઈ કન્ફ્યુઝન છે? અનફોર્ચ્યુનેટલી આમ કહેવાય તો અનફોર્ચ્યુનેટલી કહેવાય કે જે આપણો લો જે એમેન્ડ થયો 2016માં એમાં એવું એમેન્ડ થયું કે બાલ મજૂર એટલે 14 થી નાનાને અગર એ લોકો શું કહેવાય 14 થી નાનાને બાલ મજૂર ગણાય અને ઉપર વાળાને ના ગણાય. એટલે મને પહેલા ક્લેરિફાય કરવા તો કે 14 થી ઉપર વાળાને ખાલી 3 હેઝાર્ડિયસ ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં લેટર છે કે માઇનિંગ ને એ 2-3 ઇન્ડસ્ટ્રી લખ્યું છે કે આ હેઝાર્ડિયસ એટલે એ લોકોને ત્યાં જોબ ના કરાવાય, બાકી લોકો જોબ કરી શકે. વચ્ચે કઈક આવર્સ બી ડિફાઈન થયા છે કે 3 કલાક પછી 1 કલાકની રજા એટલે 1 કલાકની રેસ્ટ પછી પાછા 3 કલાક એવું બી આવર્સ ડિફાઈન થયા છે. હવે આપણે 14 વર્ષથી ઓછાની વાત કરીએ, જે તમે અત્યારે ચાની કીટલી ની બધાની વાત કરી અમે એવું છે તમે અગર તમે ફેમિલી તમારું પોતાનું કેટલીનો આ બિઝનેસ છે યા તમારું પોતાનું સીવન ગુઠણનું કામ છે યા બીડી બનાવવાનું કામ છે, યુ નો ધીઝ આર ઓલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, તો તમારે પોતાના છોકરાને એટલે બાળકને તમે ત્યાં એમ્પ્લોય કરી શકો. અને એ બી ખાસ એમાં એવું લખ્યું છે કે એ ક્યારેક એ ભણ્યા પછી આવે એટલે જયારે ભણી લે પછી આવે પછી એમ્પ્લોય કરી શકો. પણ અનફોર્ચ્યુનેટલી એમાં એવું નથી કે અગર એ છોકરો ભણીને આવે છે યા છોકરી ભણીને આવે છે પછી અગર એના ઘરમાં આ રીતે કીટલી પડી આ રીતે જે બી બીડી રોલિંગ યા જે બેંગલ મેકિંગ જેમાં બી હેલ્પ કરે છે તો એની પાસે બિચારી પાસે ટાઈમ નથી રહ્યો તો હોમવર્ક કરવાનું હોય કઈ કરવાનું. એટલે આ એક લોમાં એક લૂપહોલ છે અને એ અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છે, કારણ કે તમે જે કહેવા માંગો છો ઇટ ઇઝ લીગલ. અગર ચાની કીટલી પર પેલો કહેશે કે હું માલિક છું આ ચાની કીટલીનો ના મારો છોકરો છે, સો ઇટ ઇઝ લીગલ કે એ લોકોને એમ્પ્લોય કરી શકે છે. પછી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જયારે આ બધું થઈ રહ્યું છે એટલે આપણે વી આર ફેલિંગ ટુ અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કારણ કે એ સામે એક બીજો લો છે
કે 14 વર્ષ સુધી હવે કમ્પલસરી એડ્યુકેશન થઈ ગયું છે, કમ્પલસરી ફરજિયાત. એક બહુ સારો સ્ટેપ ગવર્મેન્ટે લીધો, પણ અનફોર્ચ્યુનેટલી હું તમને થોડી સાયકોલોજી બતાવી દઉં લોકોની, જે મેડમે ના કહું કે સમાજ સમાજ કેમ નથી જાગતું, સમાજ કેમ નથી રોકતું. હવે સાયકોલોજી એ છે કે લેટ અસ સે કે હું એક ગરીબ હું એક ગરીબ ફાર્મર છું, જે બી ગરીબ છું, અને મારા ઘરના મારા પુત્રો અને હું વિચારું છું કે ભાઈ એ લોકોને હું બહારથી મજૂર બોલાવું, એના કરતા મારા ઘરના જ લોકો બધા કામ કરશે, મારી વાઇફ કામ કરશે, મારો છોકરો કામ કરશે, તો મારે બહારથી મજૂર નહીં બોલાવવા પડે ને એ રીતે પૈસા બચાવશું. પણ એ ભૂલી જાય છે, ફાર્મર ભૂલી જાય છે કે ભાઈ તું તારા ઘર છોકરા છોકરી ના આમાં નાખશે તો એ લોકો બી નેક્સ્ટ જન્મ નેક્સ્ટ આગળ આગળ વધીને અગર ભણશે નહીં, તે લોકો અગર ભણશે નહીં તો આગળ કઈ સારું કામ નહીં કરી શકશે, યા એ લોકોનું મેન્ટલ ગ્રોથ નહીં થશે, ફિઝિકલ ગ્રોથ નહીં થશે. એ લોકો જે દુનિયામાં શું ચાલી રહ્યું છે, તર્ક વિતર્ક લોજિક ડેવલપમેન્ટ કશું જ નહીં થાય, એ લોકો બી આગળ રહીને મજૂર જ થશે. એટલે અનફોર્ચ્યુનેટલી આજે વિશેષ સાયકલ ચાલી રહી છે. એ લોકો વિચારે છે, ફાર્મર વિચારે છે કે હું મારા બાળકોને કે અંદર રાખીશ કામમાં એટલે મારી ગરીબી દૂર થશે, તો નાનાથી ગરીબી દૂર નથી થઈ રહ્યું, વધારે ગરીબી વધી રહી છે. કારણ કે એ ભણતો નથી, એટલે એ ભણતો નથી એટલે એ જે જયારે મોટો થશે એના છોકરાને બી નહીં બનાવશે, અને એ આખો તમે સમજો આખી વિશેષ સાયકલ ચાલી રહી છે. એટલે આપણે કાબુ મેળવવો હોય તો સૌથી પહેલા ગરીબી હટશે ત્યારે જ આપણને સફળતા મળશે. ગરીબી નહીં, શિક્ષણ, શિક્ષણ એ બેઝિક જે બાળકોનો મૂળભૂત અધિકાર છે. જો આપણે સરકાર અને સહિયારા સૌના પ્રયાસથી જો આપણે એમાં સફળતા મેળવીશું તો હું માનું છું કે આપણો જે 100% શિક્ષણનો પ્રધાનમંત્રીશ્રીનો પણ ધ્યેય છે કે 100% શિક્ષણ તરફ આપણે આગેકૂચ કરવી છે, તો હું માનું છું કે કમસે કમ આપણે ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો કે પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો 2005માં માન્ય પ્રધાનમંત્રીશ્રીના આવ્યા પછી, અત્યારે એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર કર્યા, અને એ આજે સતત આટલા વર્ષોથી આપણી વચ્ચે ઉજવાઈ રહ્યા છે. તો આ પ્રવેશોત્સવ, ગુણોત્સવ, આ બધા કાર્યક્રમોનો મૂળ હેતુ શું છે? આજે જવાબદાર સરકારના અધિકારીઓ પણ આપ જુઓ તો કદાચ હમણાં જ કાર્યક્રમ પૂરો થયો છે પ્રવેશોત્સવનો, તો જવાબદાર અધિકારીઓ ગામડામાં છેવાડાના ગામડા સુધી જાય છે. તો હું પણ હમણાં જ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં લગભગ 10 તારીખે જ મારું પૂરું થયું, હું અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હતી. છેવાડાના અમુક નાના નાના ગામડાઓ છે, હું એક બે જગ્યાએ હતી, બદ્રીસણા, રામનગર, આ બધી જગ્યાએ. તો ત્યાં પણ મેં જોયું કે રામનગર એક એવું હતું કે ભાઈ 200-250 માણસોની વસ્તી વાળું ગામ હતું. ત્યાં મેં એમને પૂછ્યું કે મેં કીધું ભાઈ અહીંયા આગળ એમનો બેઝ મુખ્ય વ્યવસાય હતો ખેતી અને પશુપાલન. તો એમણે કહ્યું કે બેન અમે બાળકોને છે ને ખેતીમાં કામ કરવા માટે લઈ જઈએ છીએ, દીકરીઓ છે એમને એ લોકો વધારે એમાં ઇન્વોલ્વ કરે છે. તો ત્યારે હવે એમાં પણ જાગૃતતા આવી છે આ પ્રવેશોત્સવ કાર્યક્રમો દ્વારા કે ભાઈ આજે પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં ગામના સરપંચોથી માંડીને બધા એક્ટિવેટ થતા થયા છે, અને હવે એક એવું થયું છે કે ભાઈ ચલો આજે સરકાર વિદ્યાલક્ષ્મી બોન્ડ આપે છે બાળકોને ભણાવવા માટે, દફતર આપે છે. તો આ બધા જે કાર્યક્રમો જે થઈ રહ્યા છે કે ભાઈ ખેતીના વ્યવસાયમાં પણ, જેમ રુઝાન બેને કહ્યું કે ભાઈ બાળકો જયારે જે ખેતી ખેડૂત છે એ ક્યાંક ને ક્યાંક પોતાના પૈસા બચાવવા માટે બહારથી મજૂર ન લાવે અને પોતાના પરિવારના લોકોને ઇન્વોલ્વ કરે છે. આજે એમાં પણ જાગૃતતા તો આવી છે, પણ હજુ પણ આપણે ઘણું કામ કરવાનું બાકી છે. સરકાર કરી રહી છે કે આવા કાર્યક્રમો દ્વારા એક અવેરનેસ આવે કે ભાઈ બાળકો જયારે સ્કૂલે જતા થાય અને આપણે 100% શિક્ષણ તરફ આગેકૂચ કરીએ. જી જી, રુઝાનજી આપ મુખ્યત્વે કયા કયા કારણોને જવાબદાર માની રહ્યા છો બાળમજૂરી વધવા પાછળ? બાળમજૂરી વધવા પાછળ સૌથી પહેલા એ હોય છે માઇન્ડસેટ જે ફેમિલીનું હોય છે. એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ આપો, લામાં છે હું પોટરી કરું છું, પોટરી એટલે પેલું શું કહેવાય, મારો છોકરો બી પોટર બને. હવે આજની તારીખમાં હવે તમે જોયો છો દુનિયા કેટલી આગળ આવી ગઈ છે, હવે પોટરી નો જવાનો નથી રહ્યો, પણ પેલા ને એટલી ખર, કારણ કે એ ભણેલો નથી એટલે કે જો હું પોટરી કરું છું એટલે મારો દીકરો તો પોટર જ બનવો જોઈએ. એટલે હવે હું એને કામ કરું, ભણાઈ બનાવવાનો તો કોઈ મતલબ નથી, હું એને આ ધંધામાં નાખી દઉં, એટલે અત્યારથી એને શીખવાડું ના અને તે, એટલે એ ફીલ્સ પ્રાઉડ કે મારો છોકરો મારા બિઝનેસમાં. પણ હવે ખબર નથી એ લોકોને કે સાહેબ પોટરીનો બિઝનેસ ડાઉન થતો રહ્યો છે. હવે માની લે છોકરો ભણતો નથી ને પોટરીમાં આવી જાય છે અને એ સારો પોટર બી બને છે, પણ ડિમાન્ડ નથી માર્કેટની, એટલે એ જે ગરીબીમાંથી આ લોકો બહાર જ નથી નીકળી શકવાના, કારણ કે એના છોકરાને બી બનાવશે. એટલે જે બે કહું ને ગ્રુપ છે, હવે આમાં જો સ્ટોપ કરવું હોય તો પેલા છોકરા, જેને કે આજની તારીખમાં તમે જોશો રેક પીકર એટલે જે પેલું ગંદકી ઉચકે, એ બધાના દીકરાઓ, રિક્ષાવાલાના બધાના દીકરાઓ કેટલા ભણી ગણીને આગળ આવ્યા છે. તમે જોયું હશે તો અત્યારે આઈટીઆઈટી જીઈના રિઝલ્ટ આવ્યા, એમાં કેવા બધા ડાઉન ધ લેવલના લોકો છોકરાઓ મોટા થયા, અરે ભણી ગણીને આગળ આવશે. હવે ફાયદો
તો શું થશે કહી દો આખી પેઢી બદલાઈ જશે. તમે જોજો હવે જે ભણેલો ગણેલો છોકરો છે એને ક્યાંક સારી જોબ મળશે કારણ કે ભણ્યો છે. હવે અત્યારે બાઉન્ડ્રીલેસ વર્લ્ડ છે, દુનિયામાં ક્યાંય ભી તમે જોબ લઈ શકો છો અગર તમારામાં એ ભણતર છે તો. એટલે આ જે આઈઆઈટી જે રેડ પિકરના છોકરાઓ હતા આજની તારીખમાં મોટી મોટી કંપનીઓમાં મલ્ટીનેશનલોમાં જોબ લેશે. અને તમે જોશો હવે જયારે એ લોકો ભણશે તો એ લોકોની આખી પેઢી સુધરશે કારણ કે હવે એ લોકોનો છોકરો ઓબ્વિયસલી ભણશે અને એ આગળ જ આવશે. એટલે આ જરૂર છે. એટલે લોકોને જે આપણે એ લેવલ પર લઈ જવાનું છે કારણ કે ગવર્મેન્ટ એનું કામ કરે છે, એના લોસ છે, રૂલ્સ છે, બધું છે. પણ અનફોર્ચ્યુનેટલી ફેમિલી એવું સમજે છે કે ચલો મારા ઘરમાં 50 રૂપિયા મારો છોકરો લાવે છે ચાની કેટલી પર કામ કરીને એટલે મારું પેટ ભરાય છે. પણ એ લોકો એમ નથી સમજતા કે આજના આ 50 રૂપિયા તમને બહાર નહીં કાઢી શકે તમારી ગરીબીમાંથી. તમે એને ભણાવશો તો તમે ગરીબીમાંથી બહાર કાઢી શકશે ને એ 50 રૂપિયા માટે તમે તમારા છોકરાનું જીવન ના બગાડો. કારણ કે થાય છે શું કે ઇટ્સ વેરી નેરો કે જે બાળપણ હોય છે યુ નો આપણું કોન્સ્ટિટ્યુશનલ રાઈટ છે કે બાળકોને એ લોકોનું કોન્સ્ટિટ્યુશનલ રાઈટ છે કે એ લોકોને હસવાનું, બોલવાનું, ખેલવાનું, કૂદવાના એ દિવસો છે. એ લોકોને બંધારણમાં બધા હકો આપેલા છે બરોબર. એટલે અલ્ટિમેટલી આ આપણે 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 પેરેન્ટ્સ છીએ એવું વિચારે છે કે મારા બાળક માટે કરું પણ આપણે સેલ્ફિશ થઈ જઈએ છીએ, આપણે ગ્રીડી થઈ જઈએ છીએ. એ ઇમ્પોર્ટન્ટ છે કે એ બંધ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમે આ બાલ મજૂરી ભલે બી આપણે કેટલી કોશિશ કરીએ ધેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ થિંગ. બીજું ઇમ્પોર્ટન્ટ થિંગ છે જે મેં કહ્યું કે અત્યારે કન્ફ્લિક્ટ્સ એન્ડ ડિઝાસ્ટર્સ કે લેટ અસ સે અગર એ તો ઓબ્વિયસલી એ ગવર્નમેન્ટલ થિંગ છે કે અગર પેલી કન્ટ્રીઝમાં એટેક થાય છે કે આ થાય છે તે થાય છે ને એના લીધે થાય છે એ અત્યારે આપણે એમાં લાંબુ ડિસ્કસ નહીં કરીએ કારણ કે ઇન્ડિયામાં એટલું અત્યારે છે નહીં. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જાગૃતતા આપણે બધાએ કરવી પડશે. બીજો તમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો તો કે આપણા ઘરમાં ઘરમાં આપણે મને નહીં લાગતું કોઈ બી ઘરમાં 14 વર્ષ કારણ કે 14 વર્ષથી નાનું એને ચાઇલ્ડ લેબર કહેવાય. 14 વર્ષથી મોટાને તમે રાખો છો તમારા ઘરમાં ના કામ કરા ઝાડુ મારા કે અલગ છે. પણ જોડે જોડે મેં હવે એ બી જોયું છે કે થેન્ક્સ ટુ અગેન ધીસ ચાઇલ્ડ લેબર ડે જાગૃતતા કે પેલી છોકરી ઘરમાં જયારે ઝાડુ મારવા આવે છે ત્યારે પાર્ટ ટાઈમ હોય છે, ફૂલ ટાઈમ નથી હોતી. ને ઘણી વાર એ લોકો જે ઘરના માલિકો છે એ કંઈક નું કંઈક એક્સ્ટ્રા આપે છે, ભણાવવાની કોશિશ કરે છે. એટલે એ બી હું પોઝિટિવ જોઈ રહી છું. એમાં પણ પોઝિટિવનેસ તમે કીધું પણ છતાં પણ હજુ આપણે એ બી જાગૃતતા રાખવાની છે કે ભાઈ આપણે આપણા કામમાં આપણે એટલા બધા સ્વાર્થી ન બની જઈએ કે ક્યાં બાળકોને એનું આપણે શોષણ કરીએ. ઘણી વાર વર્કિંગ વુમન હોઈએ છીએ આપણે તો એના કારણે એમ થાય કે ભાઈ ચલો એમ કે તો એ પણ એક જાગૃતતા લાવવી જરૂરી. બીજું જેમ રુઝાનભાઈને હમણાં કહ્યું કે ભાઈ સરકાર તો પ્રયત્ન કરી જ રહી છે. અમે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જો હું થોડીક વાત કરું કે અમારું આયોગનું કામગીરી છે બેઝિક કામગીરી છે મોનિટરિંગની કામગીરી છે. જુવેનાઇલ જસ્ટિસ, પોક્સો, આરટી અને ચાઇલ્ડ લેબર, આ એડોપ્શન એન્ડ અવેરનેસ, આ બધાનું મોનિટરિંગ કરવાનું કાર્ય આવે છે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના શિરે. તો ચાઇલ્ડ લેબર અને એને કનેક્ટેડ આપણે જે શિક્ષણની વાત કરીએ છીએ કે જો શિક્ષણ મેળવવામાં બાળકો સફળ થશે, જો માતા પિતા બાળકોને શિક્ષણ અપાવશે તો આપણે બાળમજૂરીથી માંડીને ભિક્ષુક વૃત્તિ તરફ પણ જે બાળકો જઈ રહ્યા છે એને આપણે રોકી શકીશું. હવે આની અવેરનેસના કાર્યક્રમો હું આપને જણાવું કે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા અત્યારે હું 248 તાલુકાઓમાં આ કાર્યક્રમો ચલાવી રહી છું કે બાળકોને એમના મૂળભૂત શિક્ષણના અધિકારથી ક્યારે પણ વંચિત ન રાખો. સરકાર આપને વિદ્યાલક્ષ્મી, દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ, જ્યારે દીકરીઓ શાળામાં પ્રવેશ હોય છે ત્યારે એને 2000 રૂપિયાના વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાય છે. જ્યારે 8 ધોરણ પૂરું કરે છે ત્યારે એના ખાતામાં ડબલ થઈને જમા થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક પરિવારોને સહારો પણ મળે છે કે ભાઈ સરકાર તરફથી હંમેશા કંઈક ને કંઈક એમને મદદ મળી રહે છે. બરાબર છે. બીજી એક વાત કરું કે અમે તાલુકામાં જે વર્કશોપ અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ એમાં ખાસ કરીને સરપંચોને એક્ટિવેટ કરીએ છીએ, એસએમસીને એક્ટિવેટ કરીએ છીએ. સરપંચોને અત્યારે લગભગ 248 તાલુકાઓમાં અમે લગભગ ગયા મહિનાથી જ ચાલુ કર્યું છે. મહેસાણા, પાટણ, અરવલ્લી આ બધે ચાલુ કર્યા છે. એમાં ખાસ કરીને હું સરપંચોને એ એક્ટિવેટ કરું છું કે ભાઈ સરપંચ, એસએમસી આ બધાને ઇન્વોલ્વ કરીને એ કહીએ છીએ કે ભાઈ તમારા ગામના બાળકો દરરોજ શાળાએ આવે છે નિયમિત, આ જોવાનું કામ તમે તમારા ગામને જો સુવિકસિત અને સુશિક્ષિત બનાવવા માંગતા છો તો આ કામ ક્યાંક ને ક્યાંક તમારે પણ સરપંચ, તમે જવાબદાર વ્યક્તિ છો ગામના, તો જે છેવાડાના માનવીનો વિકાસના એક આપણું ધ્યેય છે સૌનો સાથ સૌનો વિકાસ, એના તરફ જો અમે આ એક ક્યાંક ને ક્યાંક નાનું એક કદમ અપનાવી રહ્યા છીએ કે છેવાડાના ગરીબમાં ગરીબ બાળકને પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. જાગૃતિજી, જો અહીંયા જો વાત કરીએ તો શાળામાં એડમિશન થતા આશા આપે કહ્યું તે પ્રમાણે સરપંચને જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ જે અધવચ્ચે બાળકો શાળાએ જવાનું છોડી દેતા હોય છે એ રેશિયો દિવસે ને દિવસે વધી રહ્યો છે.
ના, એમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણે તમે જુઓ છો કે દીકરીઓનો રેશિયો જોયું કે ગામડાઓમાં અમુક કિલોમીટરથી વધારે જવા દેવામાં, અમુક સમાજમાં એવું બને છે કે ભાઈ નથી જવા દેતા. એટલા માટે સરકાર આજે શું કરે છે કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાનો, સુકન્યા બોન્ડ, એવી એટલી બધી યોજનાઓ લાવી રહી છે કે જેથી કરીને ક્યાંક ને ક્યાંક જો એક એવી માનસિકતા આપણી છે કે ભાઈ દીકરીઓને અમુક કિલોમીટરથી વધારે ન ભણાવાય અમુક સમાજમાં, તો એ સમાજમાં પણ અવેરનેસ લાવવાનું કામ અને જાગૃતતા લાવવાનું કામ આજે સરકાર તરફથી પણ. જાગૃતિજી, અહીંયા હું આપને પૂછવા માંગીશ કે ખાસ કરી અને સરકાર તરફથી કામ કરવામાં આવી રહ્યું છે, કામગીરી થઈ રહી છે બાળમજૂરી અટકાવવા માટે, ત્યારે સામાન્ય જનતા પણ કોલ કરી શકે છે? બાળમજૂરોને બાળમજૂરી ક્યાંય કરાવવામાં આવતી હોય તો એ હેલ્પલાઈન પર કોલ કરી અને ઇન્ફોર્મ કરી શકે છે? કેટલા લોકોના કોલ આવે છે, સમાજમાંથી કેટલા લોકો ઇન્ટરેસ્ટ બતાવે છે? જો હજુ એમાં ઘણી બધી વાર મેં કહું કે આપણે હળવદનો કિસ્સો કહું, ત્યારે 20 બાળમજૂરોનો જે પેલા ઝરણાબેન વાળો હતો એ વાત હતી, તો એ અમારી પાસે આયોગ પાસે એ આવી હતી એક ફરિયાદ, અને એને અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ પાસે મોકલી આપી હતી. બરોબર છે, જ્યારે જ્યારે પણ આવી ફરિયાદો આવે છે ત્યારે અમે એને ચોક્કસ મોકલી આપીએ છીએ, પણ હજુ સુધી એટલી મોટી ફરિયાદો નથી આવી હું આપને ચોક્કસ કહીશ. હા, હું એવું પણ નથી કહેતી કે બાળમજૂરી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે, પણ જે જાણવામાં આવતું હોય, જે જાણકારી મળતી હોય એવી એટલી બધી ફરિયાદો નથી આવી, અને જ્યારે જ્યારે પણ આવે છે એનું ત્યારે અમે નિરાકરણ ચોક્કસ એને સુખદપણે આવે. બાળકોને ધારો કે એને ચાઇલ્ડ આપણે સીસીઆઈમાં પણ એમને દાખલ કરી દઈએ છીએ જો એમના માતા પિતા ન હોય. ક્યાંક ને ક્યાંક આપણે તમે હું એક વાત કરીશ કે આપણે જોઈએ છીએ કે આપણા જે ધર્મસ્થાનો છે ત્યાં આપણે ભિક્ષુક વૃત્તિ પર બાળકો વધારે હોય છે, અને એમાં હું આજે જ્યારે જ્યારે પણ અમે જે અવેરનેસના તાલુકા લેવલે કાર્યક્રમો કરીએ છીએ તો એ વાત સમજાવીએ છીએ કે ભાઈ આપણે જોઈએ છીએ કે સરકારે વ્યવસ્થા ઊભી કરી છે, ચાઇલ્ડ હોમ ઊભા કર્યા છે, પણ એ બાળકો ક્યારે ભિક્ષુક વૃત્તિ તરફ જાય છે? આપણે જોઈએ છીએ કે ઘણીવાર માતા પિતા દૂર ઊભા હોય છે અને બાળકોને ભિક્ષા તરફ દોરી જતા હોય છે, તો પણ એમાં એમનો સ્વાર્થ એટલો જ છે કે એમનો પેટનો ખાડો નથી પૂરાતો. તો જ્યારે આવા બાળકો, હું એવું કહું છું કે જાગૃતતાના ભાગરૂપે જ્યારે આવા બાળકો હોય છે એમને સંસ્થાઓ દ્વારા, સરકાર તો કરી જ રહી છે પણ સંસ્થાઓ અને શું એક સામાજિક જો પ્રવૃત્તિના ભાગરૂપે આપણે બાળકોને એમની જગ્યાએ જ્યાં ચાઇલ્ડ હોમ છે, ધારો કે માતા પિતા નથી કરી શકતા એમને, તો આપણે એમને એમાં જો દાખલ કરીએ તો પહેલા તો એમનો ખાડો પૂરવાની વાત પૂરી કરીએ, પછી એમને શિક્ષણ તરફ વાળવાની કોશિશ કરીએ. તો આ બધી પણ હજુ જાગૃતતા જો જેમ જેમ આપણે લાવીશું, ધારો કે એનજીઓ છે, સમાજમાં જાગૃતતા બધાના ભાગરૂપે જો લાવીશું તો હું માનું છું કે આપણે ઘણા નજીકના ભવિષ્યમાં જે આપણું ધ્યેય છે કે ભાઈ ગુજરાતને અને ઈવન આપણે ભારતને પણ ઈચ્છી રહ્યા છે કે ભાઈ બાળમજૂરી થી રોકી શકીએ, તો ચોક્કસ એમાં સફળતા મેળવીશું ને એના પ્રયાસ ચાલુ જ છે. રુઝાનજી, અહીંયા મોટે ભાગે એવું જોવા મળતું હોય છે કે માતા પિતા દ્વારા જ બાળકોને બાળ મજૂરી કરવા માટે મોકલવામાં આવતા હોય છે, ખાસ કરી અને જે પ્રમાણે જાગૃતિ બહેને જણાવ્યું તે પ્રમાણે કે સરકાર દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, આવનારા સમયમાં આશા રાખી અસર પણ જોવા મળે. હવે ખાસ કરી અને જે બાળ મજૂરો જે પેરેન્ટ્સ દ્વારા બાળ મજૂરી કરાવવામાં આવતી હોય છે, એવા પેરેન્ટ્સને આપ શું મેસેજ આપવા માંગશો? આપણી પાસે સમયનો અભાવ છે. સૌથી પહેલા તો ઓબ્વિયસલી જે પેરેન્ટ્સ શોર્ટ ટર્મ વિચારે છે કે હું મજૂરી કરાઈશ ને અમારા ઘરમાં જમવાનું આવશે, એ શોર્ટ ટર્મ વિચારોનું ભૂલી જાય, કારણ કે અલ્ટિમેટલી એ 50 રૂપિયા મેં રિપીટ કરું છું તે તમારી લાઈફ નહીં સુધારશે. બીજું એક બીજો એંગલ લેવાનો હતો એટલે જરા અલગ એંગલ લઉં છું કે આના લીધે આ જે એન્ટી ચાઇલ્ડ લેબર લોન અગેન્સ્ટ ની વાત કરીએ, જોડે જોડે ચાઇલ્ડ ટ્રાફિકિંગ વધે છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે વધે છે કે ઘણીવાર મા બાપ જ પોતા છોકરાને પેલો વેચી નાખે છે, એટલે વેચી નાખે કે એટલે કે ભાઈ સારું તમે રાખો ને એ પૈસા આપશે હર મહિને આપણને, અને પછી ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ખોટા ખોટા કામો કરાવે છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં બીજા ખોટા કામમાં ખાલી ગરીબ બનાવીને હાથ પગ કાપીને ભીખ નથી મંગાવતા, પીડોફાઇલ્સ એટલે જે લોકોને નાના બાળકો સાથે બધું આડુંઅવળું કરવાનું એ લોકોને પીડોફાઇલ્સ કહેવાય, એટલે નાના બાળકો પાસે આબી કરાવે છે જેના લીધે બાળકનું આખું બધું લાઈફ બગડી જાય છે. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ, એટલે પેરેન્ટ્સ હોય એના ઓબ્વિયસલી ગવર્મેન્ટે બી ધ્યાન રાખવાનું છે કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર કંટ્રોલ કરવો જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે બાળકો ખોવાય છે, મિસિંગ ચાઇલ્ડ છે, એ લોકોને શોધવા જોઈએ, ના તો આ બધા ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં જઈ રહ્યા છે, બસ્ટ કરવી જોઈએ ગેંગ. અને ફાઇનલી પેરેન્ટ્સ હોય એ જોવું જોઈએ કે પોતાના સ્વાર્થ માટે, પોતાની ગ્રીડીનેસ માટે પોતાનું બાળકનું જીવન ના બગાડે. જી જી જી
જી બિલકુલ. તો દર્શક મિત્રો જો વાત કરીએ તો દેશનું ભાવિ એવા બાળકોનું જો ભવિષ્ય જોખમમાં હોય તો કહી શકાય કે એવો દેશનો જો વિકાસ થતો હોય તો એ કદાચ કોઈ કામનો નથી રહેતો. દર્શક મિત્રો જો વાત કરીએ તો આજે વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર ડે હતો અને ખાસ કરીને આવનારા સમયમાં બાળ મજૂરી કેવી રીતના નાબૂદ કરી શકાય, કેવા પ્રયત્નો થવા જોઈએ તે તમામ બાબત પર આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા જાગૃતિ પંડ્યા અને તેમની સાથે રૂઝાન ખંભાતા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. આવતીકાલે ફરી વખત મળીશું. ત્યાં સુધી આપસો રજા. નમસ્કાર.